એક બીજા ઉપર પ્રેમ રાખવો એક બીજા ના ઉપર પ્રેમ રાખો એ સિવાય બીજું કોઈનું દેવું ના કરો એ સિવાય બીજું કોઈ પ્રકારનું દેવું ન કરતા કેમ કે જે કોઈ બીજા ઉપર પ્રેમ રાખે છે કેમ કે જે કોઈ બીજાને પ્રેમ કરે છે પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાડ્યો છે તેને તો નિયમ ને પૂરેપૂરો પાડ્યો છે અમેન તો પાઉલા જે વાત કરે છે બહુ મહાન છે એના વિશે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ પ્રાર્થના કરીએ પિતામે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નામાં નમીએ છે આ પાઉલના તમારા ઉત્તમ આત્માના પ્રેરણાથી તમે મોકલેલા આત્માથી જે લખાયું ને એ જ પવિત્ર આત્મા જે સરસ તેમાં દોરે છે અમને શીખવો અમને સહાય કરો સમજાવો અમારા મનને ખોલો અમારા આંખોને ખોલો અમારા હૃદયને ખોલો અમારી સાથે વાત કરો સાંભળતા કાન સમજુક મન દેખતી આંખો આપો તમારા બી અમારા હૃદયમાં વાવો સાંભળતા જોડેલા દરેક વાળા ભાઈઓ પર પ્રભુ સુખ્રિસ્તાનામાં કૃપા થાય અને પ્રભુ જે સતતા છે અમે સાંભળવા સમજવા જાણવા માગીએ છે મદદ કરો દરેકને સહાય કરો આભાર ફરતી અમને આ સમય આપ્યો એકઠા કર્યા આ વચન આપ્યું છે દરેકને આશ્વાદ આપો આપણે દરેક કહે આમેન આમેન પ્રેઝ લોડ હાલ ગુડ મોર્નિંગ રોમન પત્ર તેરમો અધ્યાય આઠમી કલમમાં પાઉલ અહીંયા દેવા વિશે વાત કરે છે દેવું આપણે અલગ અલગ પ્રકારે કરીએ છે છે ન કરતા એ આજ્ઞા બીજી વાત કરે છે એકબીજાને પ્રેમ કરજો એકબીજાને તમે પ્રેમ કરો છો તો તેણે તો નિયમને પૂરેપૂરો પાડ્યો છે ત્રણ વાતો અહીંયાથી શીખવા મળે છે કસ્સાનું દેવું નહીં કરવું બીજી વાત પ્રેમ કરવું એકબીજાને જેમ બાઇબલમાં આજ્ઞા છે મોટી આજ્ઞા એ છે પ્રભુએ શીખવ્યું મોટી આજ્ઞા તો તું તારા દેવને પ્રેમ કર અને એના જેવી જ બીજી આજ્ઞા છે તારા પાડોશીને પ્રેમ કર તો બીજી વાત અહીંયા પાઉલ શીખવે છે કે તમારે એકબીજા પર પ્રેમ કરવો એટલે તમે કોઈનું દેવું ન કરતા અને તમે એકબીજાને પ્રેમ ભરપૂર પ્રેમ કરજો પુષ્કળ પ્રેમ કરજો અને ત્રીજી વાત લખી છે નિયમને સંપૂર્ણ તેણે તો પાડેલો છે એટલે એનામાં કોઈ પ્રકારનો વાંક નથી કોઈ ગુનો નથી અને એ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનો કોઈ આરોપ નહીં મૂકી શકે એ બહુ આરામથી સ્વર્ગમાં પ્રવેશ કરી શકશે નાની વાત પાઉલ સમજાવે છે દેવું ન કરો આપણે ઘણા પ્રકારના દેવાઓ કરીએ છીએ પાંચ પ્રકારના દેવા વિશે હું જો કહીશ તો બાઇબલમાં તમને આપણે સામાન્ય આપણને ખબર હોય છે દેવું એક પૈસાનું હોય છે આપણે કદાચ કોઈની પાસે ઉછીના પૈસા લીધા હોય અથવા તો આપણે મદદ માગી હોય અને નાણાકીય આપણને કોઈ મદદ કરી હોય આર્થિક મદદ એક એક પ્રકારની આ પ્રકારનું દેવું આપણા જીવનમાં બની જાય છે છે જ્યારે આપણે ચૂકવી નથી શકતા તો એમ કહેવાય કે મને દેવું થઈ ગયું કે જે પૈસાનું દેવું થઈ ગયું અને ઘણા લોકો એ દેવામાં મરણ પણ પામે છે અને દેવાને ચૂકવવામાં માણસો ખોટા પગલા પણ ભરે છે અને જીવન બરબાદ પણ થાય છે બાઉલ કહે છે કસાનું દેવું ન કરો કસાનું એટલે કદાચ એમાં પૈસા હોય શકે બીજું મોટા ભાગે લોકોને ખબર નથી બીજા પ્રકારનું દેવું કદાચ કોઈ માન આપે તમને તમને માન આપે ને તમે એનું રિસ્પેક્ટ ન રાખો અને એના પર એક માનહાનિનો ગુનો દાખલ થતો હોય છે આપણને ખબર હોય છે કે ભાઈ એને માન ના જાળવી દ્યું મેં તો એને માન આપ્યું જો એને મારું અપમાન કર્યું ગાળો બોલ્યા મને કાઢી મૂક્યો અને મારું સન્માન ન રાખ્યું તો આ પ્રકારનું જે આપણને કોઈ માન આપે અને આપણી સામે માન પાછું ન આપીએ તો એક પ્રકારનું દેવું ગણાય છે કે ભાઈ તમે માન કેમ ના આપ્યું જે માનને યોગ્ય છે તમે જયારે માન નથી આપતા તો એ કોઈ તમને માન આપે તમે સામે માન નથી આપતા તો એ દેવું ગણાય છે કોઈ સેવા કરે અને તમે સામે વળતી સેવા ન કરો તો તમારે એક દેવું બંધાય છે કે તમારી મદદ કરી તમને તમારી સેવા કરી થેન્ક યુ તો દેવું વાળ્યું તો સેવા ઘણા ઉમર થતી હોય છે આપણે એમની સેવાઓ કરતા હોય છે પૈસાનું દેવું માન પુષ્કળ કોઈ માન આપે સામે આપણે એને સન્માન પણ ના કરી શકીએ અને મરણ પામે પછી ફૂલો આપીએ ફૂલો મોકલીએ કોઈ કામ ના હોતા નથી જીવતા જયારે કોઈને માન નથી આપતા ફૂલો ક્રિશ્ચન માં તો બહુ સારું શીખવવામાં આવે છે ફાધર્સ ડે અમારા ક્રિશ્ચનમાં હોય છે અમારા ક્રિશ્ચનમાં તો મધર્સ ડે પણ હોય છે

દેવાદાર છો કે એ વ્યક્તિએ તમને કેટલા માનથી બોલાવ્યા કેટલું સન્માન કર્યું છે દેવા ન કરવા સેવાઓ ઘણા લોકો કરતા હોય છે ખાવાની પણ આપવાની પણ એક પ્રકારની સેવા હોય છે કરદાર બનો છો જયારે કોઈ તમને ખવડાવે માં ખવડાવતી હોય છે બાપ કમાઈને ખવડાવતા હોય છે તમારી પછી ફરજ બને છે મા બાપ ને જયારે ઉમર થઈ હોય એમના તમે સેવાઓ કરો ખાવાની ભોજનની પણ એક પ્રકારની સેવા હોય છે અને એકબીજાને દિલાસો આપવાની પણ એક પ્રકારની સેવા હોય છે એકલા હોય તમે એની મદદ કરી હોય અને તમે જયારે એકલા પડો તો તમારી સામે મદદ ન કરે તો કરજદાર એ વ્યક્તિ બની જાય છે અને બીજી એક સેવા પ્રભુના સંતોની પ્રભુના લોકોની પ્રભુ ખ્રિસ્તની પણ લોકોએ સેવા કરી અને પ્રભુએ એના બદલો વાળ્યો તમે જયારે કોઈની સેવા કરો છો ખાવાનું આપો છો તો સામે તમે અપેક્ષા રાખો છો કે ભાઈ મને પણ હું જયારે મને તંગી પડે તો મને બી ખાવાનું આપજો તમે કોઈને મદદ કરી હોય પૈસાની આર્થિક મદદ કરી હોય અને તમારી કંગલ અવસ્થા આવે અને તમે સામે એને મદદ ન કરો તો એ અન્યાય કહેવાય છે તો દેવાદાર ઘણા લોકો બનતા હોય છે કે તમે સામે એને નથી એ પ્રમાણનું ભરપાઈ કર્યું તો એ પહેલા મળતા પહેલા તમારે ભરપાઈ કરવું જરૂરનું હોય છે મળતા પહેલા તમે તમારું જે લોકોએ સેવાઓ કરી છે એ ના તમે જે એના એસાનમાં છો ઋણી થયા છો થયા છો એમાંથી છુટકારો પામવો જરૂર છે અને હું તો માનું છું દેવું એક પ્રકારનો શ્રાપ છે એ શ્રાપમાં ન મરવું અને દેવામાંથી મુક્તિ પામવી જરૂરી છે માનલો કોઈને કોઈ આપણે મદદ કરી હોય બહુ બધા એસાનો કર્યા હોય અને વ્યક્તિ મરણ પામે તો આપણને અફસોસ થાય છે મેં એની સામે કશું ના કરી શક્યો તો આપણે દેવામાં ન મરવું અહિયાં પાઉલ કહે છે કસાનું દેવું ન કરતા દેવું ન રાખતા કોઈ આપણી મદદ કરી હોય તો એની વળતર મદદ કરવી જરૂરી છે કોઈએ મુલાકાત લીધી હોય તો સામે એની મુલાકાત લેવી જરૂરી હોય છે કોઈ આપણે ભોજન આપ્યું હોય જયારે ક્રિશ્ચનમાં આ પ્રથા છે જ્યારે કોઈ ક્રિસમસ ના દિવસે ખાવાનું આપે ક્રિશ્ચનમાં અમારી પ્રથા છે રિટર્ન ગિફ્ટ તો હોય છે જ ભાઈ ના બનાવ્યું હોય કઈ વાંધો પણ ખાંડ તો મોકલાવો તો સામે ખાંડ મોકલા મીઠાઈ ના બનાવ્યું તમે કર્યું છે જેમાં કિશન માં તો જે બધા પાડે તો અમુક લોકોને તો જો માલો મીઠાઈ આપી હોય તો સામે શું કરીએ છીએ મીઠાઈ આપીએ છીએ રિટર્ન ગિફ્ટ અમારે આપણા ક્રિશ્ચન માં છે આપણે લેવામાં નહીં આપવામાં માનીએ છીએ આમે તમારા ક્રિશ્ચન માં એ પ્રમાણે છે દેવું ન રાખવું કોઈ મારા મમ્મી મીઠાઈ આવી હોય તો ભાઈ હવે એમને મીઠાઈ આપી છે તો આપણે શું કરીએ આપણે તો એમનું દિવાળી છે એ લોકોએ આપણને મીઠાઈ આપી છે આપણે શું કરીએ તો જે કટકો હોય ઢાકેલો હોય લાયા હોય તો મમ્મી નીચે ખાંડ મૂકી દે ને ઢાંકીને પાછું આપી દે કે ભાઈ ના તમે આપ્યો મેં તમે હું મીઠું તમે બી કરો કર્યું છે એવું ખાલી ખાલી ડીસ આપી દો તમે હા ખાલી ડીસ આપી દો છો પાછી કેટલા લઈ જાઓ બધું કાઢી લીધું મઠિયા કાઢી લીધા ફાફડા ને જલેબીન બધું કાઢી લીધું ના રહેવું રહેવું આપણે દેવાદાર ન એને કર્યું રિટર્ન સો ગણું આપીશું એવું બાઇબલ કહે છે આમેન તો દેવા ન કરવા કસાના દેવા ન કરવા કોઈના ઋણી ન રહેવા કોઈના કરજદાર ન રહેવા એને એનું પાછું આપી દેવું અને શાંતિથી સુઈ જવું આમેન આ ક્રિશ્ચન લાઈફ છે પાઉલ કહે છે કસાનો દેવ ન કરો આજ્ઞા લઈ લઈએ આમેન મરતા પહેલા આપણું જે ઋણી કોઈના છે કરદાર છે આપણે કોઈના એહસાનમાં છે આપણે એનો ઋણ એનો બદલો ચૂકવી દઈએ પાછો આપી દઈએ પ્રભુ પાસે આવતા પહેલા આપણે બધાનું દેવું ચૂકતું કરીને પ્રભુ પાસે આવીએ બીજો રાજા ચોથો દે સાતમી કલમમાં અહીંયા એલિસા વાત છે એલિસા છે એલિસા કહે છે તારા પાસે વાસણો તો લાવ શું છે તો કે છે મારી પાસે થોડો આટો છે હિન્દીમાં આટો આવે ગુજરાતીમાં લોટ આવે અને ઓઇલ ઇંગ્લિશમાં આવે તો હિન્દી ગુજરાતીમાં તેલ આવે તો કે થોડું તેલ છે તો કે સાવ લાવ અને કીધું જા તાવ દેવું પેલા ચૂકવી દે તારા બહુ બધા દેવા થયા છે અને તારી પાસે આટલું જ છે કઈ વાંધો નહીં હું આશીર્વાદ આપીશ તારા લોટ ને આશીર્વાદ આપીશ તારા તેલ ને હું આશીર્વાદ આપીશ અને તું આ વેચવા જજે અને કીધું બાજુ બાજુમાંથી જેટલા લોકોના વાસણો છે નાના મોટા વાસણો લેતી આવ તો બાજુવાલા ત્યાં ગયા ખાલી વાસણ છે તો કે હા લાવ સાવ લાવો વાસણ બીજેથી લા તમારી પાસે જે આ ભાઈ તપેલું છે લાવો પૈસો જે કઢાઈ છે લાવો બધા વાસણો લાવવામાં આવ્યા અનિલ સાહેબ પ્રાર્થના કરી તેલ પર અને મેદા પર સારું વાંચો પછી તેણે આવીને તે ઈશ્વર ભક્ત ને ખબર આપી ઈશ્વર ભક્તને કીધું તેણે કહ્યું તું જઈને તે તેલ વેચીને આવે છે તે તેલ તારું દેવું વાળ તારું દેવું વાળ

અને ઇલિયાએ પણ આશીર્વાદ આપેલો અહીંયા ઇલિસા પણ આ વિધવાના ત્યાં બેના બાળકો માટે આ બાળકોને એ લોકો લઈ જવા માંગતા હતા કે ભાઈ તારા બાળકો મને આપી દે કારણ કે તારી પાસે પૈસા છે નહીં ચૂકવવાના તો ઇલિસાના સમયમાં ખાલી તેલ હતું અને આ તેલ પર આશીર્વાદ માંગ્યો અમે ખ્રિસ્તીઓને આ પ્રમાણે શિક્ષણ મળે છે દેવામાં ન રહેવું પ્રભુ પાસે આશીર્વાદ માંગવો લેવી પુસ્તક પચીસ મો અધ્યાય તેની સાત ઇસમી કલમ તું તારા પૈસા તેને વ્યાજ ન આપ પૈસા નહીં પૈસા પૈસા હા તેને વ્યાજ ન તું કોઈ પૈસા તારા જે કોઈ એને તારો ભાઈ હોય એને વ્યાજ ન આપ કે જો બે હજાર આપેલા લાવ બીજા સો રૂપિયા લાવ એક મહિનો તો ના વ્યાજ ન લે તેમજ નફો લેવા સારું નફો માટે પૈસા ના ફેરવ તું તારું અન્ન તેને ન આપ હા નફા માટે અન્ન આપ તો અહીંયા બાઇબલ શીખવે છે ક્રિશ્ચન શીખવે છે આપણે કોઈને કરદાર નહીં બનાવવાના કોઈને ડુબાડવાના નહીં કોઈને એહસાનમાં એને હેરાન નહીં કરવાનો એક વાત હું શીખ્યો જે મજા છે મેં એક વાક્ય લખવાનો હતો પણ વાક્ય લખી ના શક્યો અને ના લખ્યું કે જેની પાસે પૈસા આપણે આપ્યા હોય એને આપણે ફોન કરવાની જે મજા આવે છે હેલો હા ભાઈ આ છે કે નહીં ભાઈ પૈસાની જરૂર છે આપને યાર અને એ ભાઈ કે મારે હમણાં બસ ખાતામાં પડ્યા છે હવે ચેક હવે મને જરાક પીએફ મારું બસ આવી રહ્યું છે બસ અને હા આવે છે મારું પીએફ આવી રહ્યું છે હવે આ બોનસ બોનસ આવે એટલી વાર એમ એમ લોકો જે જુઠ્ઠું પર જુઠ્ઠું બોલતા હોય છે એ સાંભળવાની મને મજા આવે પૈસા હોય છે પણ હું એ લોકોને હેરાન કરું છું ખાલી ખાલી ફ્રી હોઉં તો કહું ભાઈ શું દઉં પેલા પૈસા ખાલી ટાઈમ પાસ કરું અને લોકોની એ લોકોની સ્થિતિ જોવાની ને એ લોકોમાં જે મજા આવે છે મને બહુ મજા આવે જુઠ્ઠું બોલે મને બહુ મજા આવે કે કેટલું જુઠ્ઠું બોલે છે હજુ બોલો મને મજા આવે માણસો સાચા નથી હોતા અને એટલા માટે એ લોકો એવા સ્થિતિમાં રહે છે આપણને મુક્તિ માટે ક્રિશ્ચિયન હોય મુક્તિ માટે સાચું બોલવાનું આમેન નથી પૈસા પ્રભુ મને આપશે હું તને આપીશ આમેન જૂઠા જુઠા કદી પણ વચનો નહીં આપવા ભાઈ જો મને હજાર આપ હું તને છે ને આવતા મહિને પંદરસો આપીશ એટલે લાલચ થાય એટલે હજાર વાવીએ આ ખોટી પ્રથા છે તું લાભ માટે પૈસા ન આપ તો અહીંયા બાઇબલ શીખવે છે કે કસાનો દેવ ન કરો કોઈને દેવામાં ન નાખવા એ બાઇબલ શીખવે છે હમેન માફ કરવું જવા દેવ જવા દો કારણ કે દેવ આપણને આપે છે એને તો નથી આપતા ઘણા એમ કહેતા હોય છે પ્રભુ આપશે હું આપી દઈશ ઘણા લોકો એમ કહેતા હોય છે બહુ જ ખરાબ આદત હોય છે જે લોકો દેવાદાર હોય છે એટલી ખરાબ આદત હોય છે પ્રભુ આપશે ને તારા મોફર તું ભાઈ તારા પાસે એક રૂપિયો નહીં આવવાનો કેમ કારણ કે તારો ઇરાદા એવા છે હું મોહ પર મારીશ એવું કહેવાનું આપણે એસાન માં રહેવાનો હમે જયારે કોઈ આપણને પાણી આપે જયારે આપણી કોઈ સેવા કરે આપણે કરદાર છે આમેન છઠ્ઠી કલમ તારો દેવ યહોવા તને આશીર્વાદ આપશે કેમ કે તને આપેલા વચન પ્રમાણે યહોવા તારો દેવ તને આશીર્વાદ દેશે પ્રભુએ વચન આપ્યું છે હું તને આશીર્વાદ આપીશ કયા પ્રકારનો આશીર્વાદ છે અને તું ઘણી દેશ જાતિઓનો લેણદાર તું ઘણા દેશોને આપશે તું ઘણા દેશ જાતિઓને આપાપ કરશે પણ તું દેણદાર થશે તું લેશે નહીં એ લોકો પાસેથી ઊંચીનું લેશે નહીં તું ફક્ત ઘણા દેશોના દેશોને તું આપશે આ પેપ્સી છે પે એવરી પેની ફોર પ્રોગ્રેસ ઓફ ઇઝરાયલ હા પેપ્સીનો ફૂલ ફોર્મ શું છે આઈ આઈ વિલ પે એવરી પેની ફોર ઇઝરાયલ સપોર્ટ આમેન તો પેપ્સી પીવા ને ને દાન પાણી પાણી વેચે કલર નાખીને ફ્લેવર રૂપિયા રૂપિયા અહીંયા લખી છે પૂરા દેશોને તું ઈઝરાયલ ને કીધું તું આ પ્રકારનો આપણને પ્રભુએ આશીર્વાદ આપેલો છે આમેન તો પ્રભુએ પ્રભુએ જે ક્રિશ્ચનોને આપણા ભાઈઓને જ્યાં આપેલો છે આપણે આપણા ભાઈઓ માટે હાથ ને લાંબો કરવો જોઈએ અને એમને આપવું જોઈએ આમેન જ્યારે કોઈ તારી પાસે માગે લખ્યું છે તું તારો હાથ પાછો ન રાખ અને દિલથી ઉદારતાથી આપવું બાઇબલ શીખવે છે આમેન આપણા ભાઈઓ એ કરતદાર ન રહે અથવા તો એ દેવામાં ન રહે એમાંથી છોડાવવાનો પ્રયત્ન કરવો જરૂરનો છે પણ ઘણા લોકોને આદત પડી જતી હોય છે કે ઇસકી ટોપી ઉશ્કે સર મને પહેલા નથી ખબર પછી મોટો થયો પછી ખબર પડી શું પાસે પૈસા નથી તો હું શું કરું હું બીજા પાસે લઉં અને મારે બીજાને આપવાના હોય તો હું અહીંથી લઈ એને પહેરાવું અને પેલાને પહેરાવ એટલે પેલો ટોપી નીકળી જાય તો મારે એને પહેરવા માટે બીજેથી લઈને એને ટોપી પહેરાવવાની એમ શીખ્યો શબ્દો ઘણી વાર લોકો આ પ્રમાણે કરતા હોય છે દેવું ચૂકવવા માટે અહીંથી તહીં આપે અને પેલાનું પહેલો મહિનો ચાલુ થાય પેલાનો બીજો મહિનો હોય પણ પેલો શાંત થઈ જાય કે હસ એક મહિનામાં આપી દીધું અને અને હવે એક મહિનો પછી આપીશ એમ વાયદો કરીએ એટલે પેલો એક મહિનો સુધી રોકાય અને પછી બીજાને કહીએ તને એક મહિનામાં આપી દઉં એટલે પેલો ખુશ થઈ મને એક મહિનામાં આપી દીધું પાછું અને આની ટોપી લઈને પેલાને પહેરાવાની કેટલું સરસ એક વર્ષ સુધી તમારા પૈસા તમે આરામથી કોઈ ના આપી શકો પણ તમારે પાસે બાર મિત્રો સારા હોવા જરૂર ના છે સિબિર ખબર નહીં શું કે છે આનું શિવ સારું છે શું છે સિવિક્સ સિબિર સ્કોર કે મારું બગાડ નાખ્યું ઘણા મને કહેતા હોય છે મારું બગાડ લાગ્યું સારું તો અહીંયા પુનર્નિયમ પંદર મો અધ્યાય આઠ કલમ આપણે શીખીએ છીએ આમેન આપણે ક્રિશ્ચન લોકો છે શીખીશું આમેન શું લખેલું છે પણ તેના પ્રત્યે જરૂર તારો હાથ ખુલ્લો તારે હાથ લાંબો કરવો તારો ભાઈ દેવામાં છે એના માટે પ્રાર્થના તારો ભાઈ કર્જદાર છે એના માટે પ્રાર્થના એલિયા ગયો મને કીધું વિધવા તું મરીશ નહી દુકાળ ભલે પડે હું બેઠો છું તને દેવું નહીં થાય આમે અને વરસાદ રહ્યો આમેન વરસાદ ના પડ્યો પણ એનું એલ ને આટો એ એવો ને એવો રહ્યો આમેન અને એલિસાના સમયમાં પણ અને આ જે સ્ત્રી હતી દેવાદાર હતી એમાંથી એલિસા જેને એને મુક્ત કરી આમેન અને એટલા માટે પૂર્ણ્ય પંદર આઠ માં લખેલું છે પણ તેના પ્રત્યે તારો હાથ જરૂર ખુલ્લો મુખ તારો ભાઈ દેવામાં ના હોવો જોઈએ એને તું મદદ કર અને જ ખુલ્લો મુખ ને તેની અછત ને લીધે જેટલાની તેને જરૂર હોય તેટલું તેને ધીર વધારે નહીં આપું જેટલું ભાઈ કેટલું છે ભાઈ મને બસ એક એક જ લાખ છે ઓકે સારું એક લાખ એક લાખને દસ હજાર વધારે આપું એવું નહીં ખુશી નહીં એટલી બધી કરવી કારણ કે એને દેવું કરીને બેઠો છે એને છોડાવો છે એને વધારે લાલચમાં નહીં લાવો જેટલાની જરૂર છે એટલું આપવું અને મુક્ત કરવો પણ ઘણા લોકોને દેવા દેવાની ટેવ પડી જતી હોય છે એમાંથી મુક્ત થવું જરૂર છે અમે જ્યારે બેંગ્લોરમાં હતા ને અમે ઘણું બધું એના પર શીખ્યા પૈસાના વ્યવહાર વિશે ઘણું શીખવા મળ્યું બ્રેઝ લોર્ટ આખા બાઇબલમાં અર્થશાસ્ત્ર ગુજરાતીમાં કહેવાય છે ઇકોનોમિક વાણી વ્યવસ્થા યસવારી ના અર્થ અર્થશાસ્ત્ર હા પૈસા નું વ્યવહાર મેનેજમેન્ટ આ બધું બાઇબલમાં બધું જ આપેલું છે બીજા પુસ્તક પછી માં તારા ભાઈ ને તારે છોડાવો એટલા માટે પાઉલ છે દેવ ના કરતા ગીત શાસ્ત્ર કેસ મો છવ્વીસમી કલમ આખો દિવસ તે કરુણાથી વર્તે છે જે આવો ઉદાર માણસ છે હંમેશા કરુણા રાખે છે દયા રાખે છે દયા ભાવ રાખે છે અને ઉછીનું આપે છે આ ભાઈ લઈ જા

જે માણસ કૃપા રાખીને ધીરે છે આપે છે તેનું ભલું થાય છે તે કદી દેવામાં નહીં આવે ગીત શાસ્ત્ર નીતિવચન ઓગણીસ મો સત્તરમી કલમ ગરીબ પર દયા રાખનાર યહો અને દયા રાખવી ગરીબ પર દયા રાખનાર યહોવાને ને ઉછીનું આપે છે

હંમેશા ગરીબ પર સત્તા ચલાવે શું લખ્યું છે વાંચો સત્તા ચલાવે છે અને દેણદાર લેણદાર છે 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 જે એ એટલે દે દે આપે છે એનો દાસ બને છે તો જે આપે છે એના એ આ આપે છે મોટો હોય છે અને લે છે એ નાનો હોય છે અને આ આપણે જયારે લઈએ છે તો આપણે કરતદાર બનીએ છે દેવાદાર છે તો હંમેશા આપણે રહેવું પડે છે અને જે આપનાર છે દાદાગીરી કરે છે આપનાર જે છે એ સત્તા ચલાવે છે અને ક્રિશ્ચન લોકોએ કદી પણ હેઠળ ન રહેવું પણ રહેવું નવમી કલમ બાવીસ મો નવમી કલમ

કસાનું દેવું ન કરો પૈસાનું નહી અન્ન આપ્યું છે એનું નહી કોઈ આપણને બેસીને સમય આપ્યો છે એ પણ એક પ્રકારનું આપણે આપણને કોઈ સમય આપે છે ને આપણે સમય નથી આપતા તો એ બહુ ખરાબ વાત છે કોઈ પોતાનો સમય આપણા માટે કાઢે છે બેસે છે દિલાસો આપે છે આપણે એ વસ્તા વસ્તુના એ વ્યક્તિના આપણે દાસ બનીએ છીએ અથવા તો ગુલામ બનીએ છીએ કરદાર બનીએ છે દેવાદાર બનીએ છે કોઈ આપણે બીમાર હોય છે અને કોઈ આપણી સેવા કરી હોય છે એવા લોકો પણ મેં જોયા છે એમને મદદ કરીએ છીએ એ લોકો લોકો માદા હોય છે એમને આપણે સેવાઓ કરીએ છીએ પછી જ્યારે એ બહુ હટાકટ્ટા થઈ જાય છે તો એ લોકો કોઈ રીતે મદદ નથી કરતા લોહી આપવાની તો વાત દૂર પણ કદી એ લોકો દવાખાને મુલાકાત બી નથી લેતા સામે આટલી ખરાબ આ માણસોની આદત ને માણસોના આવા ખરાબ સ્વભાવ હોય છે માણસો બીમાર હોય છે એમની આપણે સેવા કરીએ છીએ તો એ વ્યક્તિ સેવા જે લે છે એ દેવાદાર બની જાય છે અને એને ઋણી ચૂકવવું જરૂર હોય છે ઇબ્રાહીમને ઇબ્રાહીમે ને મદદ કરી ને જ્યારે લોકો લઈ ગયા રાજાઓ એને બંદી વાન તરીકે લઈ ગયા ત્યારે લો ઇબ્રાહીમ એના ભત્રીજા પાઉલ કે છે પાંત્રીસમી કલમ આપણા પ્રભુ સુખ શિક્ષણ છે શું છે કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી અમે ઉદ્યોગ કરીને બીજાને મદદ કરવી બહાર નીકળવા બચાવવા માટે તમારે ઉદ્યોગ કરવો નબળાઓને મદદ કરવી તમારે નબળાઓ કરવી તમારે ઉદ્યોગ કરવો કરી મેં કરી બતાવ્યું મેં બોલ્યો જ નહીં પણ કરી બતાવ્યું આ પાઉલ એ વણવાનો ધંધો કરતો હતો કપડા વેચી વેચીને ધંધો કરતી હતી વાંચો બેનો એ બી સેવાઓ કરી છે કમાયા છે બીજાને મદદરૂપ થવા માટે તો કે છે કે મેં પણ એ પ્રમાણે કર્યું છે અને અને લેવા કરતા આપવામાં ધન્યતા છે વધારે ધન્યતા છે છે એ એ પ્રભુ જે તેણે પોતે કહ્યું તે તમા તમારે યાદ રાખવું પ્રભુએ કીધું પ્રભુએ શીખવ્યું એના શિક્ષણમાં આ શીખ્યા આપણે કે આપવામાં ધન્યતા છે લેવા કરતા આપવામાં ધન્યતા છે અને પાઉલ કહે છે બીજો કોણથી બીજો બીજો કોણથી નવમાં જાય સાતની કલમમાં દરેક માણસે હૃદયથી આપવું ખુશીથી આપવું કારણ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે કચકચ કરીને કદી પણ નહીં કોઈને મદદ કરવી કદાચ કચકચ થાય છે તો કે ભાઈ પ્લીઝ ના પૈસા મને નહીં હવે નથી આપવા મેં નથી આપવા એમ કરવું કચકચ કરીને કદી પણ નહીં આપવા નહીં વાવવું કે નહીં કોઈને મદદ કરવી પ્રભુના રાજ્ય માટે પણ દિલ હોય તો જ આપવું થાય બિલકુલ પૈસા મૂકી દો આપતા જ નહીં એ કાણી કોથળીમાં કેમ ના આપ્યા હોય પણ એ એ લઈ લો એને વાપી નાખો એનું મટન બિરયાની ખાઈને મટન બિરયાની કરી નાખો પણ નહીં આપો સાફ સારું હૃદય હોય એવી રીતે વાપવું જરૂર છે આમે કલમ

તે પ્રમાણે તેને આપવું ખેતી નહીં કે ફરજીયાત નહીં ખેદ નહીં દુઃખ નહીં ને ફરજીયાત નહીં કેમ કે ખુશી મારું મને કીધું છે ને પણ મારું મન માં નાખો ચાલશે ખુશી થી આપના ને દેવ ચાહે છે આમે કસ્સા નું દેવું ન કરો કોઈ ને પણ દેવામાં નહીં નાખવો અને નહીં પોતે કોઈના કરજદાવા રહેવું અહીંયા ફિલ્મોન પત્ર જો જોયો એક જ અધ્યાય છે દસમી કલમમાં છો તો ઓનેસી ફર્સ્ટ મસને માટે પાઉલ ક્યાં છે આ માણસ ઓનેસીમસ મસ એ માણસને ઓ ભાઈ તને તારે પૈસા લેવાના છે ને ઓનસીસ પાસે હેને એમાં દીકરો છે એ કામ કર તું મારા ખાતામાં જે છે ને મારે તારે બરાબર લેવાનું આપવાનું છે બરાબર યાદ છે ને તને તો તું એક કામ કર મારા ખાતામાંથી તું લઈ લે અઢારમી કલમ જો તેણે તારો કોઈ અન્યાય કર્યો હોય જો આ ઓનસી મસે તને કોઈ અન્યાય કર્યો હોય ફિલોમોન ફિલોમોન તને પત્ર લખું છું બરાબર સાંભળ મારો દીકરો છે તી ઓનસી કે તેની પાસે કઈ તારું કંઈ લેણું હોય આ યાર ફિલોમોન જો તને એવું લાગે છે કે મેં એને બહુ મદદ કરી બરા અહીંયા જવાનું રિક્ષાના ભાડા વાળા બધા ખર્ચા છે તને લાગે છે મેં બહુ મદદ કરી બહુ બધા પૈસા ખર્ચા છે ઓનસી માટે તો તો તે મારે ખાતે લખજે તો તું એનું દેવું જો એને મારા દીકરાને દેવામાં રાખવો નથી તું મારો ખાતામાંથી હું તને આપું છું એમાંથી તું ચૂકવી દે એટલે એનો તે હિસાબ થઈ ગયો ક્લિયર તો અહીંયા પાઉલ દેવામાંથી મુક્તિ આપે છે ઓનસીમસને મુક્તિ આપે છે આમેન શીખવનાર પાઉલ કાર્ય કરતો તો પ્રેઝ લર્ડ આપણા ભાઈઓ પણ કોઈ હોય દેવામાં તો આપણે બધા એને મદદ કરવી જરૂરી છે પણ એ બહુ અગત્યનું છે ક્રિશ્ચિયન જેનું દિલ પણ એવું હોવું જોઈએ એવું ના હોવું જોઈએ કે ઘણી એવું બનતું હોય છે કે બહુ બધી મદદ કરીએ સેવાઓ કરીએ અને સામે ગાળો જ જ મળે બને નહીં સ્વભાવ નમ્રતા ઉઘે જ નહીં પ્રેમ ઉત્પન્ન થાય જ નહીં તો આપણે વ્યર્થ મહેનત કરી કહેવાય મહેનત ફળ લાગે એવી કરવાની આમેન રોમન પત્ર તેરમો મો છ થી આઠ કલમ

માંથી મુક્તિ પામવા માટે આપણે આપી દઈએ છે પણ જ્યારે ભય હોય છે એ તો કદી માંગવાનો જ નથી આપણને ખબર જ છે એ તો ગાય જેવો ભય છે બકરી જેવો ભય છે એ તો કશું બોલવાનો નથી એટલે આપણે દેવું ચલાયા કરીએ છે પણ આપણે શું લખ્યું છે વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો કર ભરો છો ભરવો પડે છે રાજા હોય છે એટલે એને આપવું પડે ને તો રાજા દેશ નિકાલ કરી દે પછી કેમ કે તેઓ દેવ ના સેવક છે તે જ કામમાં લાગુ રહે છે દરેક ને તેના જે ને આપો તે આપી દો જેને કર નો તેને કર જો કર હોય એટલે ટેક્સ વાળા હોય એને ટેક્સ આપી દો જેને દાન નો તેને દાંડ જેને બીક નો તેને જો ભાઈ આની બીક રાખવી જોઈએ શરમ રાખવી જોઈએ તો બીક પણ એને બીક રાખો એની જેને માન નો તેને માન જેને માન ને લાયક છે માન આપો કારણ કે એને બી તમને એક સમયે માન આપેલું જેટલા પણ ડોક્ટર બને છે એન્જિનિયર બને છે બહુ મોટી મોટી પોસ્ટ પર જાય છે એ ખબર નથી હોતી કે અમારી પાછળ કોને મદદ કરી મહેનત કરી નાના નાના ટીચરો જે બે બે ત્રણ ત્રણ હજાર એ નોકરી કરતા હોય છે એ લોકો બાળકોને ભણાવ ભણાવ કરતા હોય છે સમય કાઢતા હોય છે જ્ઞાન આપતા હોય છે બાળકોને શીખવતા હોય છે અને નાના બાળકો પછી ડોક્ટર બની જતા હોય છે ત્યારે એમને ભૂલી જતા હોય છે કે મારા સ્કૂલ મારા ટીચર બહુ મહેનત કરતા હતા મારા પ્રિન્સિપલ આવીને ભણાવતા હતા અમારા પ્રિન્સિપલની વાત કરતો તો આવીને ભણાવતા હતા ટીચર ના આવ્યો તો એ પોતે ભણાવવા આવતા હતા બાળકોને ભણાવવાનો વિચાર તો માનને યોગ્ય હોય એને માન આપવું આમેન આમેન

મળે છે શીખી રહ્યો છે કોઈ તેને શીખવનાર તેને શું કરવું જોઈએ શીખવનાર જે છે એને બદલો આપવો જોઈએ જેમ ટીચરોને આપણે ફીસ ભરીએ અને ટીચરો બદલામાં જ્ઞાન આપે છે ટીચરો પોતાનો સમય આપે છે ટીચરો બહુ બધું પોતે પહેલા તો પહેલો લેસન પહેલો ચેપ્ટર ભણીને આવે છે અને એમાં બધા ક્વેશ્ચન આન્સર તૈયાર કરીને આવે છે અને પછી ભણાવે છે તો એ એમનું તૈયારી હોય છે અને અહીંયા લખ્યું છે જે શીખવનાર છે શીખવનાર છે છે રહ્યા ટીચર છે એને તો એને ફરજ એને એને બાળકોએ બદલો આપવો જોઈએ શીખનાર છે છે શીખી રહ્યા સામે શીખવનારને બદલો આપવો જોઈએ સારા વાના આપવા જોઈએ આમેન તો આ એક ઋણી ના થઈએ એવું અહીંયા શીખીએ છીએ સામ સામે એક્સચેન્જ અથવા સામ સામે

પ્રભુ ખ્રિસ્તે હંમેશા સેવા કર્યા કરી અને એને એ પ્રમાણે કીધું હું સેવા કરવા આવ્યો છું કરાવવા નહીં હવે પ્રભુએ લોકોની સેવા કરી પ્રભુએ માદાને સાજા કર્યા હવે સાજા થયેલા લોકોની ફરજ બને છે અમે હવે પ્રભુ શું કરીએ તો કરું શું કરી શકીએ શું આપી શકીએ બદલામાં પ્રભુ માદા ફરશે ત્યારે આપણે સેવા કરીશું પણ એવું તો બનવાનું નતું પ્રભુએ જ્ઞાન આપ્યું હોય બદલામાં પ્રભુ જયારે મૂર્ખા મૂર્ખ બનશે પ્રભુ જો ગાડા જેવું પગલું ભરશે તમે અમે એને સલાહ આપીશું પ્રભુ એમને સલાહ આપી બદલામાં સલાહ આપીશું એવું તો બન્યું નહીં તો લોકો પોતાના જે કંઈ બનતું એ પ્રભુની સેવામાં કરતા તો અહીંયા જોઈએ છે આ જે બહેનો હતી એ કંઈક પ્રભુને મદદ કરતા હતા તો પૈસાના બદલે પૈસા એવું નથી હોતું પણ એના બદલે આપણે કરદાર બનીએ છીએ ઋણી બનીએ છીએ એના હેઠળ આવ્યો છે નમ્રતા જરૂરી છે અને બની શકે એ કરવું આપણી ફરજ બને છે દેવામાંથી મુક્ત થવા માટે જેટલું પણ બને એ પ્રકારનો આપણો સ્વભાવ હોવો જોઈએ સારા પણું નમ્રતા આ સ્વભાવ જરૂરનો છે તો મુક્તિ મળે છે આમેન મા બાપ અહીંયા લખ્યું છે પાઉલ ક્યાં છે બીજો ગણથી બાર મોદે ચોની કલમ જો હું આ ત્રીજી વાર તમારી પાસે આવવાને તૈયાર છું પાઉલ કહે છે હું આવવા માંગુ છું મળવા માંગુ છું કેમ અને તમને ભારત નહી થઈશ હું તમને ભાર રૂપ નહી થઉ એટલે એમ ના સમજો આવશે એટલે પાછી જફા હવે કેટલા મહિના રોકાશે અહીંથી જઈને નહીં ધોઈન જશે ને બહાર જઈને સુવાડતા કરશે પછી સાંજે પાછા આવશે ને પછી એના મારે કપડા ધોવાના અને પછી પાછા જશે અને પછી પાછા આવશે કેટલા દિવસ આ ગામમાં રહેશે આપડા તો અહિયાં કે છે હું તમને બોજારૂપ નહીં થઉં ખાઈ પીને આવીશ બધું બધું બેસ થઈને આવીશ ખાલી ખાટલો માટું મૂકજો

તો મા બાપની ફરજ છે બાળકો માટે એકઠું કરે આમેન તો મા બાપની ફરજ છે બાળકોને કર્જ થાય છે જ્યારે મા બાપ બહુ બધું કરે છે છોકરાઓ માટે બહુ બધું મહેનત કરીને બહુ બધું વારસમાં મૂકી જાય વારસામાં મૂકી જાય છે તો મા બાપ એ જે બધું મૂકી જાય છે તો બાળકો કરદાર થઈ ગયા એમ કહેવાય કે બેટા હવે શું તું તારા બાપનો આ જે ઋણી થયો છે કરદાર થયો છે તું શું કશું ચૂકવી શકે છે તો એ અશક્ય વાત છે

મારી ફરજ છે નવડાવવાના હમે ક્રિશ્ચન માં આ શીખવા મળે છે દેવું ન દેવામાં ન રહેવું હું તો ના કરું હું તો કે

લખેલું છે કરદાર મા બાપ ના ઋણી છે મા બાપ એટલું બધું કરેલું છે કે આપણે છે તો આપણી ફરજ બને છે મા બાપ ને સેવા કરવું આમેન કારણ કે દેવને એ પ્રિય છે આમેન તો પણ દેવ ન થવું જોઈએ મરતા પહેલા મેં મા બાપનું ભી કરી નાખ્યું ચાલો એમને બી મેં ખુશ રાખ્યા એમના આસુ બી મેં પૂછી નાખી લોછી નાખ્યા આમેન આવું વલણ આવું જીવન ખ્રિશ્ચન હોવું જરૂણું છે આમેન મુસા છે દેવે કીધું જુના તો કે જો ઇઝરાયલ લોકો દેવે કીધું મુસા આ બધા લોકો તમે જયારે મિશ્ર માંથી નીકળ્યા આ દેશમાં ગયા પેલા ફલાણા દેશમાં ગયા પેલા દેશમાં ગયા આ લોકોએ તમારો આ આવકાર કર્યો તો કે છે ના કર્યો બિલકુલ મદદ ના કરી તો કે હવે તમે બી એમને મદદ ના કરતા બાવીસ ત્રેવીસ મોદી પૂર્ણ નિયમ ચોથી કલમ કારણ કે જયારે તમે મિશ્ર નીકળ્યા તમે મિશ્ર નીકળ્યા તમારી પાસે ખાવાનું તું નતું ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહીં સારા દેશ પાણી લઈને આવ્યો એને પ્લેનમાં આવેલા એમના માટે આખું બરોડા સિટી સંઘાયેલો હતું દિવાળીનું નતું બેન દિવાળીનું નતું અમારા સાયમન કમબેક હતા એને નરેન્દ્ર મોદી સાહેબ ફરાવા લઈ ગયેલા એના માટે બરોડાને સંગાયેલું હતું તો પ્રેમ કે છે કે તમે જ્યારે બીજા દેશમાં ગયા એ લોકોએ તમને શું આવકાર કર્યો તો ના કર્યો શું લખે છે અને એને લીધે કે તેઓ એરામ બહુ સરસ છાતી કલમ વાંચીએ છાતી કલમ વાંચીએ હા કારણ કે જ્યારે તમે મિશ્ર માંથી તમે જયારે મિસરમાંથી નીકળ્યા

કેમ નહીં આવે તો ચોથી કલમ માં સમજાવ્યું કેમકે તેઓ પાણી લઈને ના આવ્યા મારા લોકો તમે ભૂખ્યા હતા તો ખાવાનું લઈને ના આવ્યા અને તમને શ્રાપ આપવા માટે પ્રબોધકને ઊભો કરી દીધો એટલે એ લોકો નહીં આવે માથી સુવાર્તા ચોથ દસ મો અધ્યાય તેની બેતાલીસ મી કલમમાં પ્રભુ કીધું જે તમે વિશ્વાસ કરો છો મારા ઉપર મારા શિષ્યો છો ક્રિશ્ચન છો તમને કોઈ મદદ કરે છે તો એનો બદલો તે સો પામશે આમે જે પ્રબોધકોના નામે આવકા કરશે તો એનો એનું ફળ પામશે શિષ્યના નામે આવકા કરશે તો એનું ફળ પામશે તમે ન્યાય છો તમારા તમે આવકા કે છે તો એનું એ ફળ પામશે માથે સુવાડતા પચીસ મોદે પાંત્રીસ કલમમાં પ્રભુ કીધું જ્યારે હું ભૂખ્યો હતો મને ખવડાવ્યું તો હવે ઋણી થઈ ગયા હું ઋણી થઈ ગયો તમારો કરદાર થઈ ગયો તો હું બી બદલો તમને આપીશ હું ભૂખ્યો હતો મને ખવડાવ્યું તરસ્યો હતો મને પાણી આપ્યું પારકો હતો મને જોવા આવ્યા અને મી કલમમાં લખ્યું છે તમે નાના માનેકને કર્યું એ મને કર્યું તો આપણે કોઈને કરજદાર બનાવીએ એ ચાલે પણ આપણે કરજદારમાંથી મુક્ત થઈએ અમે અને ક્રિશ્ચનોને જયારે મદદ કરવામાં આવે છે ક્રિશ્ચનો એવા છે મળતા પહેલા એ બધા જ દેવામાંથી મુક્ત થઈ જાય છે અધ્યાય દસમી કલમમાં લખેલું છે હિબ્રુ છ દસ માં લેખક એ પ્રમાણે કે છે દેવ અન્યાય નથી અને તમે જેના પ્રત્યે સેવા કરો છો સેવા બજાવો છો બહુ બધું પ્રભુ પ્રભુ માટે કરો છો ઘણા લોકો કહેતા હોય છે પ્રભુ માટે આ કર્યું પ્રભુ માટે એ કર્યું હું બોલ્યું ઓ ભાઈ ખોટું બોલો છો

એ પાછું સો ટકા આપશે મનુષ્યને આપો છો તો પાછું નથી મળતું મનુષ્ય કદાચ એ અપમાન પણ કરે આપો તો પણ અપમાન કરે પણ તમે દેવને જયારે આપો છો દેવની સેવા કરો છો દેવના લોકોની સેવા કરો છો પ્રભુના માટે બધું કરો છો તો એને પ્રભુ ભૂલે એવો નથી એ સો ટકા તમને આપે જ છે આ મેન આપે જ છે અમારે એક ભાઈ છે એમને મકાન આપ્યું કે ચલો ભાઈ એમને સેવા માટે મકાન લો એમને બહુ બધા મકાન મળ્યા કેટલા મકાન મળ્યા ત્રણ મકાન ઘર આપો છો તો ઘર મળે છે એ આમ નહીં પણ ખબર નહીં તમને કે મળે છે એ આંખોથી જોઈ શકાય છે એવું નહીં કે ચર્ચ માટે એવું નહીં કરતા બિલકુલ ના કરતા તમે પવિત્ર આત્મા તમને કરે અને પવિત્રમાં તમને કે પ્રભુના સેવકો હોય તો જ કરજો આમેન બધી જગાએ વાવવા ના જતા બધી જગાએ આપવા ના જતા યહોવાને આપો છો આપો છો અને યહોવા વિસરે એવો અન્યાય નથી એનો ઋણ ચૂકવશે એનો જે સેવાઓ કરી છે એનો બદલો એ સો ટકા આપશે પાઉલ નો પત્ર ફિલિપિન પત્ર જો અભ્યાસ કરશો ખોલતા નહીં ત્યાં લખેલું છે કે હું તમારી પાસે એટલા માટે માગું છું કે હું તમારા માટે આશીર્વાદ આપું ઇલિયા ભી કીધું લાવ રોટલી બનાલ તાર રોટલી બનાલ તું પછી ખાજે એ ઇલિયા ક્રૂર ન તો પણ તો કે વિધવા સાત આઠ વર્ષ સુધી દુકાળ પડશે પણ તારા ઘરમાં ખાવાનું રહેશે અમે હું આશીર્વાદ આપવા માટે આવ્યો છું અને મને કીધું છે સારફતની વિધવાન ત્યાં તને જવાનું છે ત્યાં તને રહેવાનું છે તો એને ઘર ભલું થઈ જશે અને પેલે કીધું તો મરી જઈશું પણ એને ખવડાવ્યું આમે તો આપણે શીખીએ છે કે દેવું ન કરીએ અને કોઈ દેવામાં હોય ભાઈ એને મુક્ત કરીએ આપણ શીખીએ છે કે દેવા અલગ અલગ પ્રકારના હોય છે અને સેવાઓ કરીએ છે એમાં પ્રભુ વિસરે એવો અન્યાય નથી એ આપણને સુત સમત બરાબર સુત સમેત વ્યાજ સાથે તમને પાછું સો ટકા આપે એવો દેવ છે આમેન એટલા માટે કરો તમારા બહારીઓ ખોલીને ના આકાશની બહારીઓ ખોલીને સમાવેશ ન થાય એટલું બીજે એક સાક્ષી પણ છે એવું તો ધનવાનો લોકોની એક પરિવાર હતું એ લોકોએ સેવા કરતા હતા પુષ્કળ સેવાઓ કરી પુષ્કળ દાન ધનમાં બી કર્યા ગરીબ હતા અને મદદ કરતા હતા ગરીબ હતા તો બી સેવકો પણ એ બાળકો ફોરેનમાં ફાઈવ સ્ટાર હોટલ ત્રણ ત્રણ ફાઈવ સ્ટાર થ્રી સ્ટાર હોટલ એમની બની ગઈ એવા બી એક બરોડાની વાત કરું સેવક સેવિકા કેરાલા થી સેવા કરવા આવ્યા પુષ્કળ સેવાઓ કરી ભાડું હોય નહીં ઘરનું ભરવાનું તો બી રહ્યા કેડું ખાઈને બાળકોને જીવાડ્યા સ્કૂલમાં જેમ તેમ કહીને ભણાયા અને એ બાળકો એ લોકોનું કઈ કે કહીએ કે ઇન્ટરનેશનલ એમની મિનિસ્ટ્રી થઈ ગઈ અને માલદાર મિનિસ્ટ્રી થઈ ગઈ ઇન્ડિયાની કેમ પ્રભુ પહેલો પ્રભુના નિયમ પહેલા અને એનો ભાઈ એમનો એમનો છોકરો મારા સ્કૂલમાં ભણતો હતો અને ફ્રી ટાઈમમાં ભાઈ કે કોઈને જોક્સ કહેવા છે કોઈને એમ કંઈ બી કરવું હોય છે આર્ટ બતાવવું છે કોઈનું કંઈ પણ ટેલેન્ટ તમે કહી શકો છો ગીત ગીત ગાવ ગીત ગાય છો તો લોકો પિક્ચરના ગીત ગાય લોકો ચુટકીલા સુનાવે એવો ટાઈમપાસ થતો હતો ત્યારે એ છોકરાએ લાખો મેં પ્રિય નાનપણ નાનપણથી પ્રભુને પ્રેમ કરવું હમે એનો બદલો બહુ મોટો હોય છે શેતાન નથી ઈચ્છતો કે તમે પ્રભુ માટે કશું કરો શેતાન બિલકુલ નથી ઇચ્છતો કે તમે પ્રભુનો પ્રભુની ભલાઈ ને પ્રભુ નું પ્રભુ નું ઈચ્છતો નથી ઈચ્છતો એટલા માટે એ તમારી બુદ્ધિને વાપર્યા કરશે દેવ તમારા દિલ ને વાપરશે આમેન બીજી વાત અહીંયા જોઈએ છે રોમન તેર આઠ તારા દેવને પ્રેમ કરવો પ્રેમ કરો એક બીજાને પ્રેમ કરો એ સિવાય કશું કોઈને કોઈ દેવું ન થવું જોઈએ તમે કોઈને પ્રેમ કરો તો બદલામાં એ પ્રેમ નથી મળતો કઈ વાંધો નહીં તમે પ્રેમના કદાચ કરદાર થઈ જાઓ પ્રીતિ સિવાય કસાનું દેવું ન કરતા એટલે તમે કદાચ તમારા પર કંઈ વાંધો નહીં કારણ કે જેને તમને પ્રેમ કર્યો છે તમે બહુ બધો જેને પ્રેમ કર્યો છે એ તમને બદલો નહીં માગે કે તારે બી મને પ્રેમ કરવાનો પણ સંસારમાં તમે જયારે પ્રેમ કરો છો તો અપેક્ષા રાખે છે તું બી મને પ્રેમ કરો તું કેમ મારી મને પ્રેમ નથી કરતી હું તને આટલો પ્રેમ કરું તું કેમ નહીં પ્રેમ કરતી પણ પ્રીતિ સિવાય કસાનું દેવું ન કરો હમેન અને વાત જોઈએ છે કે નિયમનું સંપૂર્ણ પાલન છે વાંચો આઠમી કલમ તેર આઠ એકબીજા ઉપર પ્રેમ રાખો એ સિવાય બીજું કોઈ દેવું ન કરો એકબીજા પર પ્રેમ રાખો

બધી જ આજ્ઞા પાડી એમ કહેવાય અને એના ઉપર કોઈ આરોપ કોઈ પણ સ્વર્ગમાં કોઈ મૂકશે નહીં કોઈ એના પર આરોપ નહીં મૂકેમ કે સ્વર્ગમાં ના લો કેમ કે એ વ્યક્તિએ તો ફક્ત પ્રેમ જ કર્યો છે અને બધા લોકો એને પ્રેમ જ કરશે અને કોઈ પણ એનો વિરોધ નહીં કરી શકે હમેન તો જે પ્રેમ કરે છે એને નિયમને સંપૂર્ણ પાળ્યો છે આપણે કદાચ બીજા બધી વાતમાં પ્રેમ સિવાય બીજાના પણ વાતમાં તો પ્રભુ પાસે માફી માંગીએ પ્રભુ પાસે કૃપા માગીએ અને કરજામાંથી નીકળી જઈએ વહેલી તકે નીકળીએ પ્રભુ આપણને કૃષ્ણોને પ્રભુ શુક્રષ્ણના નામમાં મુક્તિ મળે પ્રાર્થના છે કરજામાંથી મુક્તિ મળે અને પ્રભુના માર્ગમાં સતત ચાલે અને કઈ પણ વાતમાં કરજો ન કરે કોઈ પણ વસ્તુ વ્યાજે ન લે અથવા તો કરજા પર ન લે કરજા મુક્ત રહીએ આ મેન પ્રભુ બુદ્ધિ આપે સમજણ આપે મેસેજ ફરથી સાંભળો વારે વારે સાંભળો ઈચ્છિશ અને તમને પ્રભુ કરજામાંથી મુક્તિ આપે પિતા પ્રભુ શુક્રિસ્તાન નમિયશ પાઉલની જે વાત છે પાઉલ એ સાફ વાસે કેવી કસાનું દેવું ન કરતા દેવાદાર ના બની જતા કોઈના એ સાંભમાં ન આવી જતા કોઈ તમારા પર અધિકારી થઈ જાય કોઈ શિર બની જાય અને તમે નીચે આવી જાઓ એવું ન થવા દેતા પ્રભુ તમારા આશ્રદ માટે આભાર માનીએ છે તમારી વાતો માટે આભાર માનીએ છે તમે ઈચ્છો છો અમે કોઈ પણ પ્રકારનો કરજો ન કરીએ અને જે નાની નાની વાતો શીખવી કોઈ માન આપ્યું અમે સામે એને માન આપી દઈએ કોઈ એમને પ્રેમ કરે અમે સામે એને બદલો વાળી દઈએ અમારા મા બાપ અમારા પર પ્રેમ કર્યો અમે પણ એનો ઋણી છે અમે પણ એની માલ આપીશું સેવા કરીશું કોઈ પણ પ્રકારે અમે કોઈના પણ એહસાનમાં નહીં રહીએ પણ એને ચૂકવી દઈશું

ઉત્તમ છે એ જાય ફળ લાવે અને તમે ઈચ્છો છો એ પ્રમાણે અમારા જીવન હોય અમે કસા દેવું ન કરીએ પ્રભુ તમે કીધું અને હવેથી કોઈ દેવું ન કરીએ પણ દેવું છે એમાંથી મુક્તિ તમે આપો સહાય કરો દરેકને સમજણ આપો પિતા પ્રભુ સુખ્રે માગું છું છુટકારો માંગુ છું દરેક મારા ભાઈ બહેનો મુક્ત થાય મુક્ત થાય પ્રભુ સુખ્રે નામમાં આ મેન પ્રભુ શ્રી સાથે કરીએ અવકાશમાં અમારા બાપ તમારું નામ પવિત્ર મનાવો તમારું રાજ્ય આવો જેમ અકાશમાં તે પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ જેટલી આજ મને આપો જેનું માફ કરું છું તેમને માફ કરજો મને પ્રશ્ન લાવો અને સાથે છુટકો કરો તમે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે આમેન આમેન પ્રેઝ લોટ થેન્ક યુ ગોડ બ્લેસ યુ Shalom Shalom